વાત હવે મહુવા તાલુકાની મહુવા તાલુકાના ખારી ગામે કે જ્યાં મેઘરાજા મહેરબાન થયા હોય તે પ્રમાણે અનરાધાર વરસાદ વરસ્યો છે મહુવા તાલુકાનું આ ખારી ગામ કે જ્યાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી ગલથર બેલમપર કંટાસર ગામમાં વરસાદી માહોલ જોવા મળ્યો તો મહુવા તાલુકાની ખારી ગામની નદી કે જે આ વરસાદી માહોલથી બે કાંઠે વહેતી થઈ છે નદીમાં નવા નીરની આવક થઈ છે ઉપરવાસમાંથી જે વરસાદી પાણી જોવા મળી રહ્યું છે જેના કારણે નદીમાં આ નવા નીર આવ્યા છે જેથી નદી બે કાંઠે વહેતી થઈ છે ખારી ગામ કે જ્યાં વરસાદી માહોલ જે સતત વરસાદ છે મેઘો મહેરબાન થયા હોય તે પ્રકારે વરસાદનું આગમન અહીં જોવા મળ્યું ગલથર સહિતના આસપાસના જે ગામો છે ત્યાં પણ વરસાદી માહોલ છવાયો ઓનલાઈન પર સંવાદદાતા જોડાયા છે અલ્પેશ ડાભી અલ્પેશ મહુવા તાલુકાના ખારી ગામ કે જ્યાં અવિરત વરસાદી માહોલ અને સાથે સાથે આસપાસના ગામમાં પણ વરસાદ હજી ફાલ્ગુની ચોક્કસ જણાવી દઉં ભાવનગર જિલ્લામાં હાલ વરસાદી માહોલ છવાયો છે ખાસ જણાવી દઉં તો ભાવનગર જિલ્લાના મહુવા તાલુકા છે કે જે ખારી ગામે મેઘમહેર વરસી છે ખારી ગામે જે નદી છે તે નદી હાલ બે કાંઠે વહી રહી છે ખાસ જોવા જોઈએ તો જે નદી પરનો બેટલો પુલ છે ત્યાંથી લોકોને પણ જવામાં મુશ્કેલી પડી રહી છે પરંતુ ક્યાંક ને ક્યાંક જોવા જોઈએ તો લોકો તકેદારી સાથે આ પુલ પર પસાર થતા નથી હાલ મહુવાના બેલા ગામ કરસર મોરપર સહિતના જે તાલુકા ગ્રામ્ય મથકો છે ત્યાં પણ જોવા જઈએ તો મેઘમહેર યથાવત છે જેને લઈને ખાસ ખેડૂતોમાં છે તે ખુશીનો માહોલ છવાયો છે બીજી તરફ જોવા જઈએ તો ભાવનગર જિલ્લાના જે તળાજા તાલુકા છે અલંગ છે તે સહિતના વિસ્તારોમાં પણ હાલ મેઘમહેર વરસી છે જેને લઈને ક્યાંક ને ક્યાંક વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને લોકોમાં છે તે ખુશીનો માહોલ જોવા મળ્યો છે જી જી અલ્પેશ આભાર તમામ વિગતો બદલ તો આસપાસના વિસ્તારોમાં પણ આ વરસાદી માહોલ જોવા મળ્યો છે અને સાથે સાથે ખારી ગામની નદી કે જે ઉપરવાસમાંથી સતત જે વરસાદ છે તેના કારણે બે કાંઠે વહેતી થઈ છે